મિત્રો નમસ્કાર, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 5/7/2020 અને રવિવારના દિવસે આજનો મહત્વ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. મિત્રો, અષાઢ સુદ પૂનમ ના દિવસે આજના દિવસે રવિવાર છે અને એમાં પણ આજના દિવસે ગુરુ પૂર્ણિમા નું પર્વ છે. મિત્રો, આજના દિવસે જીવનની અંદર મુખ્ય ચાર દેવોનું સત્કાર આપણા જીવનમાં અમૂલ્ય છે. શાસ્ત્ર કહે છે માતા પિતા આચાર્ય અને અતિથિ. એમાં ત્રીજા નંબરના જે દેવ છે તેનું નામ છે આચાર્ય કહેતા ગુરુ, કે જેણે જીવનની અંદર આપણને હંમેશા સત્ય જ્ઞાન આપ્યું છે અને આપણા સત્ય જ્ઞાન અને સત્ય માર્ગની અંદર આપણને ચાલવાની જેને શક્તિ અને બુદ્ધિ અને પ્રેરણા આપી છે તે આપણા ગુરુ છે. તો આજે એ ગુરુને આપણે યાદ કરીએ, તેમને જય વંદન કરીએ, તેમના જમણા પગના અંગૂઠો ની પૂજા કરી ને આજે આપણા જીવનની અંદર અમૂલ્ય આશીષ કહેતા આશીર્વાદની પ્રાપ્તિ કરીએ, તે સાચી ગુરુ વંદના છે. મિત્રો, ગુરુ પરંપરા આજકાલથી નથી આવેલી, આ આદિ પરંપરા છે ને આદિ પરંપરા તેની અંદર ભગવાન રામચંદ્ર, ભગવાન કૃષ્ણ તેમજ અનેક આ દેવો પણ તે ગુરુ પરંપરાની પણ અહીંયા અનુરૂપ થયેલા છે. મિત્રો, તો મિત્રો આજે ચોક્કસ આપણા ગુરુને આપણે યાદ કરીશું અને શાસ્ત્ર કહે છે કે જીવનની અંદર કોઈ ગુરુ ના કર્યા હોય તો વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, ચાર વર્ણના કોઈ ગુરુ હોય તો બ્રાહ્મણ દેવ છે અને શક્ય હોય તો આપણે ભગવાન કૃષ્ણને પણ આપણા ગુરુ માની શકીએ છીએ, કારણ કૃષ્ણ વંદે જગત ગુરુ. સ્ત્રીનામ ગુરુપતિ, સ્ત્રીના ગુરુ પોતાના પતિ જ હોય છે અને શાસ્ત્ર કહે છે તો આપણે સ્ત્રીઓએ પોતાના પતિને જ ગુરુ માનવા જોઈએ અને પોતાના પતિના જ આશીર્વાદ લેવા જોઈએ. અને બીજા નંબરમાં કૃષ્ણ ભગવાનને પણ આપણે ગુરુ માની શકીએ છીએ, અથવા આપણે કોઈ ગુરુ કર્યા હોય ચોક્કસ રીતે ગુરુના આશીર્વાદ લઈશું. મિત્રો, હું પણ મારા ગુરુને નમસ્કાર કરી આજના દિવસની શરૂઆત કરું છું. તો વાત કરીશું મેષ રાશિની. તો આજે કોઈ પણ મહત્વપૂર્ણ સમાચાર મળશે તથા ભાવનાત્મક રૂપથી તમે ખૂબ જ સશક્ત રહેશો. હાલ અટવાયેલા કાર્યોને આપ પૂર્ણ કરશો, આજે પૂર્ણ મહેનત કરશો, પ્રકૃતિ તમારા આજના દિવસે ચોક્કસ રીતે સાથ આપશે. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની. આર્થિક તથા જમીન સંબંધિત કાર્યોમાં આજે આપ વ્યસ્ત રહેશો, કોઈ ઉત્તમ સમાચારની પ્રાપ્તિ પણ થશે. તમારી ક્ષમતા પ્રમાણે કામને અહીંયા અંજામ મેળવવાથી પ્રસન્નતા સારી રહેશે. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની. તમારી ક્ષમતા અને પ્રતિભા લોકો સામે લાવવાનો યોગ્ય સમય છે. તમારી છબી વધારે નિરખશે અને આજે વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. મિત્રો, વાત કરી કર્ક રાશિની. આજે દિવસભર વ્યસ્તતા બની રહેશે, વધારે કામના લીધે ભાર રહેશે, પરંતુ વધારે ઉત્સાહના કારણે થાક પણ વધુ લાગશે, સફળતા પણ હાંસલ થશે આજના દિવસે. વાત કરીશું સિંહ રાશિની. આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા પૂર્ણ થવાની આજના દિવસે ચોક્કસ શાંતિ પ્રાપ્ત થશે. તણાવ મુક્ત થઈને આજે આર્થિક મામલે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. આજે કોઈ કામ અથવા નવી યોજનાની રૂપરેખા બનાવીને તેના ઉપર અમલ કરો, સફળતા અવશ્ય મળશે, પ્રશંસાના પાત્ર આજના દિવસે ચોક્કસ બનશું. સમયની ચાલ તમારા પક્ષમાં રહેશે, એનો સદુપયોગ કરજો. વાત કરીશું તુલા રાશિની. આજે તમારા મિત્રો અને જાણકારો સાથે વધારેમાં વધારે સંપર્ક બનાવીને રાખો. આજે સંપર્ક તમારા ઉન્નતિના નવા માર્ગ ખોલી નાખશે. કોઈ મહેનતપૂર્ણ સૂચના મળવાથી ચોક્કસ મન પ્રસન્ન રહેશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આજે તમારે આખો દિવસ પરિવાર અને ધન રોકાણના સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો. કોઈ વારસાગત સંપત્તિ સંબંધિત મામલો ઉકેલાઈ જશે. કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો આજે તેની સાથે સંબંધિત બધા કાર્ય પૂર્ણ થવાની ચોક્કસ આજના દિવસે કોશિશ કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ગુરુના આજના દિવસે તમારી રાશિમાં પ્રવેશ થવાથી તમારા જીવનમાં ગુરુ કહેતા આપણા ગુરુ, તો તમારા રાશિ કહેતા તમારા જીવનમાં પ્રવેશ થવાથી માન સન્માનની વૃદ્ધિ રહેશે, ધર્મ કર્મ પ્રત્યે આસ્થા અને વિશ્વાસ રહેશે, જાગૃત રહેશો, કોઈ પણ કાર્યની અંદર ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. ઘરમાં જો કોઈ સુધાર અને નવા કાર્યો કરવાની યોજના બનાવતા હોય તો ચોક્કસ પૂર્ણ થશે. ગ્રહસ્થિતિ જણાવી રહી છે કે વાસ્તુ સંબંધિત સલાહ અવશ્ય લેવી તમારા માટે ફાયદાકારક હિતાવહ રહેશે. મામાના પક્ષથી કોઈ વિવાદ થઈ શકે એમ છે. વાત કરીશું કુંભ રાશિની. તો 11મી રાશિની વાત કરતા વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ સારો પ્રાપ્ત થશે. પોતાના સિદ્ધાંતો સાથે કોઈ પણ કિંમતે સમજોતો નહીં કરો, પણ માન સન્માનમાં વૃદ્ધિ થશે. મુશ્કેલીમાં ફસાયેલા કોઈ મિત્રની ચોક્કસ મદદ અને
મદદ લેવાની ચોક્કસ આશા રાખજો. મન પ્રસન્ન રહેશે. વાત કરીશું મીન રાશિની. આજે તમારે મનમાં થોડી રચનાત્મક સંબંધિત યોજનાઓ બનશે. થોડા લોકો તમને ચુનૌતી આપી શકે એમ છે, અથવા તમે તેનો સ્વીકાર કરી શકો છો. ધાર્મિક ક્રિયાઓમાં રસ વધશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજનું રાશિ ભવિષ્ય જણાવ્યું. મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે ચોક્કસ ગુરુની વંદના કરો. ગુરુની વંદના કરી, ગુરુની પૂજા કરી, ગુરુને કોઈ પુરસ્કાર આપો. ગુરુ તો સમુદ્ર સમાન છે, તેને કોઈ પુરસ્કારની જરૂર નથી. કારણ કે જેને તમને અમૂલ્ય જ્ઞાન આપ્યું છે, આપણે તેને શું આપવાના હતા. પણ મિત્રો, એક પરંપરા છે. કારણ દેવ મનુષ્ય, દેવ બ્રાહ્મણ અને જ્યારે કોઈ ગુરુ પાસે જતા હોય ત્યારે શાસ્ત્ર કહે છે ખાલી હાથી ના જવા, અવશ્ય કંઈક તેમને ભેટ આપી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ. તો આજના દિવસે ગુરુની વંદના કરી, ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી. અને આશીર્વાદ કેવા પ્રાપ્ત કરવાના છે? આશીર્વાદ કંઈ હાથ દ્વારા આપવામાં આવતા આશીર્વાદ નથી, પણ મનની પ્રસન્નતા દ્વારા, સારા બોધ દ્વારા, સારા સાર દ્વારા આપણા જીવનમાં સારા આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. તે આશીર્વાદ આપણા જીવનનો મુખ્ય માર્ગ બદલી નાખે, તેને સાચા આશીર્વાદ કહેવામાં આવે છે. મિત્રો, તો આજે ચોક્કસ આપણે આ ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે તમે ને હું બંને જણા ગુરુની આ પરંપરાને વધાવીએ અને ચોક્કસ આપણા જીવનના માર્ગને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય, ઓમ ગુરુવે નમઃ. We'll be right back.